हाय हेली, हाय सुरभि बेन, શું કરે છે? તમારી રાહ જોઉં છું. અરે વાહ, અરે મારા માટે પણ ચા રાખી છે આજે. યસ, ગરમા ગરમ ચા. આટલું સરસ વાતાવરણ છે તો મને થયું કેમ નહીં આજે તમને સરસ ગરમ ગરમ ચા પીવડાવું. મજા પડી છે. હા ને, એકદમ. તો પછી પીઓ ને. મસ્ત બની છે ચા. કેમ બનાવી છે? હાસ તો વાહ, મજા પડી ગઈ. હા ને, આજે આપણે આવી જ મજા કરવાની છે. રસોઈ નથી બનાવવાની. આપણને આ મજા પોસાશે, પણ આપણા વ્યુઅર્સ ને નહીં પોસાય. સાચી રીતે એ તો રાહ જોઈને બેઠા છે. 2 વાગ્યા છે એટલે આજે આ રસોડે કઈક સરસ મજાનું બનશે. પણ હું શું કહું છું કે આટલું સરસ વાતાવરણ છે તો આ વાતાવરણને અનુરૂપ કઈક બનાવી આજે. ચોક્કસ બનાય. શું ખાવું છે બોલતા ને? તો કે એવું બનાવી દઉં. હવે વરસાદ પડું પડું થતો હોય ને ત્યારે તો મને ભજીયા જ યાદ આવે. હા, ભજીયા તો બહુ ખાતા. હમણાં કેટલા તે ભજીયા ખાતા. એ વાત બી સાચી. તો શું ખાઈએ? કઈ હેલ્ધી તો ખાવું જોઈએ ને, પછી આમ બેલેન્સ કરવા માટે કઈક એવું બનાવ્યું. સારું, તો પછી હું બહુ મગજને કષ્ટ નથી આપતી. તમે જ કહી દો શું બનાવવું છે. આમ મારા વિચારમાં એવું આવતું હતું કે કંઈક આપણે હેલ્ધી ને તોય ટેસ્ટી હોય. કારણ કે હેલ્ધી નું નામ આવે ને એટલે ટેસ્ટી બધાને ઉડી જાય છે. બે ઓપોઝિટ છે, પણ એવું નથી. એટલે ઇક્વલ ટુ આપણે કરવાનું છે. કંઈક આમ ગરમા ગરમ, અત્યારે ચા પી રહ્યા છીએ, આમ ગરમા ગરમ સૂપ જેવું કંઈક બનાવીએ. પણ પછી પેટ ભરાવજો. એવું નહીં કે સૂપ પીએ કલાકમાં ભૂખ્યા થઈ જાય. ના, પેટ ભરાશે ને આમ મજા પડી જશે, ખુલી જશે મગજ. ઓકે, એટલે સૂપ ની એક ચમચી પીશું ને આમ કરંટ પાસ થશે. વરસાદ આમ વરસતો હોય અને એની સામે ચા ને ભજીયા તો ખરા જ, પણ સૂપ પણ આવી રીતે બાઉલ લઈને બેસે ને તો પણ બહુ જ મજા. યસ, તો ચલો પહેલા ચા પી લઈએ પછી બનાવીએ. તો સુરભિ બેન, સૂપ કઈ ફ્લેવર નો બનવાનો છે? કયા ક્યુઝિન નો બનવાનો છે હવે પણ કહી દો. ચોક્કસ, તને ભાવે એવો સૂપ બનાવવાનો છે અને મને ખબર છે કે તને કઈ ફ્લેવર વધારે ભાવે છે. તમને બધી જ ખબર છે, મારા ટેસ્ટ બર્ડ નું બહુ જ ધ્યાન રાખો. યસ, અને મને વાત બહુ જ ગમે. થેન્ક યુ. તો પછી બોલો કઈ ફ્લેવર છે? મેક્સિકન ફ્લેવર? યસ, બોલવાની જરૂર જ ન પડી મને. ના જ પડી, એમ પણ તમે આગળ થોડું એક્સપ્લેન કર્યું ને એમાં હું સમજી જ ગઈ હતી એમ તો. પણ તો દર્શકો માટે મારે તો પૂછવું પડે ને. યસ, ચોક્કસ. ઓકે, તો મેક્સિકન ફ્લેવર નો સૂપ બનશે તો ટમી ફિલિંગ બનવાનો છે. યસ, તો મેક્સિકન ક્યુઝિન માં જે પણ શાક નો ઉપયોગ થતો હોય એ બધા શાક નો ઉપયોગ આપણે આમાં પણ કરીશું. ચોક્કસ, મેક્સિકનમાં આપણે મેઇન ટમેટા લેતા હોઈએ છીએ, એની સાથે કેપ્સિકમ યુઝ કરતા હોઈએ છીએ. પણ અત્યારે આપણે જૈન સૂપ બનાવીશું. યસ, અને આ સૂપનો સ્વાદ એટલો સરસ છે અને બીજી ખાસ વાત એ છે કે આ સૂપ બનાવવામાં બહુ જ ઇઝી છે. હંમેશા આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જઈએ ને ત્યારે આપણે શું થાય કે આ બીજા બધા સૂપ ઘરે ના બનાવીએ, ખાલી એક ટોમેટો છે કે વધારેમાં વધારે, હા બસ મિક્સ વેજીટેબલ છે કે એ ટાઈપના સૂપ બનાવતા હોય. પણ આ ટાઈપના જે સૂપ છે એ હંમેશા આપણે રેસ્ટોરન્ટમાં જ લેતા હોઈએ છીએ. તો આજે આપણે એ જ સ્ટાઇલમાં બનાવશું, પણ એવા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરશું કે જે એકદમ હેલ્ધી છે અને એની સાથે સાથે ટેસ્ટી પણ છે. યસ, અને જૈન વર્ઝન પણ થઈ જશે. યસ, તો ચાલો સરસ મજાની એક વેરાયટી શીખીએ, મેક્સિકન વેરાયટી, અને એ પણ એનું જૈન વર્ઝન. ગરમા ગરમ સૂપ બનાવી દઈએ. એના માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને સ્પેશિયલ પાર્ટનર પીતાંબરી રૂચિયાના ગુડ પાવડર, જ્યાં તમને મળશે રસોઈથી વધુ ઘણું બધું. તો શરૂઆત કરીએ. ચોક્કસ કરીએ. સૌથી પહેલા આપણે શાકને બાફવાના છે. આ સૂપ બનાવવાની મેથડ થોડી અલગ છે. નોર્મલી આપણે મેં કહ્યું એ પ્રમાણે શાકને એટલે કે ટમેટો છે એને બાફી લેતા હોઈએ છીએ અને પછી ક્રશ કરી લઈએ અને પછી એનો વઘાર કરતા હોઈએ, એટલે વઘાર ના કરીએ તો એને ઉકાળતા હોઈએ છીએ. પણ અત્યારે આપણે સૂપમાં જ જ્યારે બાફતા હોય ને ત્યારે જ એની અંદર ફ્લેવર એડ કરી રહ્યા છે. આના કારણે તમારો સૂપ છે ને એ બહુ જ વધારે ટેસ્ટી બનશે. નોર્મલી પણ તમે કોઈ પણ સૂપ બનાવતા હોય ને, સપોઝ કે ટમેટો સૂપ આપણે ઘરે બનાવી રહ્યા છીએ, તો એ ટમેટો સૂપ છે એ તમે જ્યારે બનાવો ત્યારે કુકરમાં આપણે ટમેટો બાફી અને ક્રશ કરી લઈએ અને પછી એને ઉકાળતા હોય છે, એના બદલે તમે ઘી અથવા તેલ જરાક મૂકી, વધારે જો ઘી મૂકો તો વધારે સરસ, અને પછી એને ટમેટોને 1 કે 2 મિનિટ માટે સાંતળી અને પછી તમે એની અંદર બાફો ને તો એની આખી ફ્લેવર જ અલગ આવશે. ઓકે, અને બહુ જ સ્વાદ સરસ આવશે. આપણે અત્યારે એવું જ કરીએ છીએ. યસ, તેલ અથવા ઘી કંઈ પણ લઈ શકો છો. અત્યારે આપણે 1 ચમચી તેલ લઈ રહ્યા છીએ, બટર પણ લઈ શકો છો, તેલ કી અથવા બટર કંઈ પણ લઈ શકો છો. ગરમ થાય એટલે એની અંદર આપણે ઓરેગાનો ઉમેરીશું. ઓકે, વઘારમાં ઓરેગાનો લઈએ છીએ. આપણે ગુજરાતી હોય તો આપણે જીરું છે, રાઈ છે એ લઈએ, તો પછી મેક્સિકન બનાવીએ છીએ તો પછી કેમ નહીં ઓરેગાનો. અને ફ્લેવર છે ને બહુ જ સરસ બેસે છે અંદર, એટલા માટે. ઓકે, અત્યારે પણ જો કેટલી સરસ સુગંધ આવી રહી છે.
એક નાનકડો તજનો ટુકડો ઉમેરી લઈશું અને બે આખા લાલ મરચા ઉમેરી લઈશું. આનાથી કલર પણ મળશે અને સ્વાદ પણ મળશે. હવે ટમેટા લઈશું. અત્યારે મેં 250 ગ્રામ ટમેટા લીધા છે, તે ઉમેરવાના છે. એને ટુકડા કરી લીધા છે. એટલે 40 રૂપિયાના 250 ટમેટા જે અત્યારે મળી રહ્યા છે એ તમે ઉપયોગમાં લઈ રહ્યા છો. પણ અત્યારે આપણે આ 40 રૂપિયાના 250 ગ્રામ ટમેટા ઉપયોગમાં લીધા ને, એમાંથી ઘરના 4 જણા આપણે સૂપ પી શકશું. અને જ્યારે આપણે બહાર રેસ્ટોરન્ટમાં આ જ સૂપ પીવા જઈએ ત્યારે એની કોસ્ટ કેટલી હોય છે? આઈ નો, બરાબર ને? એટલે એના ભલે ટમેટા મોંઘા છે પણ જયારે ઘરે બનાવીશું ને ત્યારે આ સસ્તો જ પડશે. હા, આમ આપણે ભલે બોલબોલ કરીએ છીએ કે ટામેટા મોંઘા મોંઘા, પણ જયારે આપણે બહાર જઈને ખાઈએ છીએ ત્યારે એકચ્યુઅલી આપણે ઓરિજિનલ જે કોઈ પણ શાકની પ્રાઇસ હોય એના કરતા ઓલમોસ્ટ 3 ગણી કે 4 ગણી પ્રાઇસ આપણે ચૂકવતા જઈએ. એનાથી પણ કદાચ વધારે. યસ, ડિપેન્ડ ઓન રેસ્ટોરન્ટ. યસ, એની સાથે એક નાનું કેપ્સિકમ છે જે ઉમેરી લઈશું. એની સાથે આ દૂધીનો ટુકડો ઉમેરવાનો છે. ના હોય, આમાં દૂધી આપણે ઉમેરીએ? હા, મેક્સિકન સૂપમાં. ઓકે, એટલે એનું કારણ છે. હા, બોલ બોલ, તને બોલવા દઉં. હું એ જ પૂછતી હતી કે દૂધી આમાં એડ કરીએ તો ટેસ્ટ આમ કેવો? દૂધીનો ક્યારે આપણે મેક્સિકન રેસિપીમાં ઇમેજિન જ ના કરીએ કે દૂધી ઉપયોગમાં લઈ શકીએ. પણ હંમેશા છે ને આપણે બાઇન્ડિંગ એજન્ટ કંઈક ને કંઈક યુઝ કરતા હોઈએ છીએ, અને દૂધીનો સ્વાદ એવો છે કે એ દૂધીનો કોઈ એવો ટેસ્ટ નથી, એ ફ્લેટ ટેસ્ટ છે. એટલે તમે જ્યારે એની અંદર ઉમેરશો ને ત્યારે એનો પર્ટિક્યુલર કોઈ સ્વાદ નહીં આવે. ઓકે, પણ એક સરસ બાઇન્ડ મળશે તમને, અને ટમેટાની જે ખટાશ છે ને એને સરસ રીતે બેલેન્સ કરશે. એટલા માટે હંમેશા તમે જ્યારે પણ આપણે એવું થાય કે થિકનિંગ એજન્ટ તરીકે આપણે કોઈ કોર્નફ્લોર છે એના બદલે જો તમે દૂધી ઉમેરશો ને તો સ્વાદ તો સરસ આવશે, એની સાથે સાથે હેલ્ધી પણ થઈ જશે. ઓકે, અને છાલ સાથે જ લઈ રહ્યા છીએ આપણે. આવી રીતે મોટા ટુકડા કરી નાખવાના છે, બહુ વધારે નથી લેવાની. અત્યારે આપણે એક નાનકડો ટુકડો લીધેલો છે અને આ રીતે જ પેલા સાંતળવાના છે કે જેથી કરીને આપણે એવું થાય કે જરાક બળી રહ્યું છે ને એની જે આમ ફ્લેવર બેસે ને, હા હા હા, તો સૂપનો સ્વાદ બહુ સરસ. ઓકે, ચપટી ચીલી ફ્લેક્સ ઉમેરી લઈશું. અને જો આપણને વધારે જેવો બર્ન્ટ ફ્લેવર ભાવતો હોય તો આપણે ગેસ ઉપર જ કેપ્સિકમ છે કે પછી ટામેટા છે એને રોસ્ટ કરીને લઈ શકીએ? ટમેટાને રોસ્ટ કરવાની જરૂર નથી. તમે જ્યારે કેપ્સિકમને રોસ્ટ કરો ને તો એને આની અંદર નહીં ઉમેરવાનું, સૂપ તૈયાર થઈ જાય ને પછી જે રોસ્ટ કરેલું કેપ્સિકમ હોય ને એને સરસ ચોપ કરીને એની અંદર ઉમેરી દે તો બહુ સરસ લાગશે. ઓકે, તો આપણે જે રોસ્ટ કરીને આપણે કદાચ બાફીએ તો એની જે ફ્લેવર હોય ઓછી થઈ જતી હોય છે કે એવું કંઈ થાય? રોસ્ટ કરીને એકચ્યુઅલી બાફવાની જરૂર નથી તમારે, જ્યારે પ્રોપરલી તમે ફ્લેમ પર જ્યારે રોસ્ટ કરતા હોય ને, કારણ કે એ કૂક થઈ જ જતું હોય છે એટલે ત્યારે એને બાફવાની જરૂર નથી. અત્યારે આપણે એને ખાલી કુકરમાં 1 મિનિટ માટે સાંતળી રહ્યા, હા હા, એટલે આપણે એને બાફવા પડશે. પણ જો તમે ગેસ પર કરો તો કંઈ જ જરૂર નથી. ઓકે, હવે એની અંદર 1 કપ જેટલું પાણી ઉમેરી લઈશું. કુકરની વિસલ વાગી ગઈ છે અને હવે એને ખોલી લઈએ. હા, સરસ સુગંધ આવે છે અને કેટલી મસ્ત સુગંધ આવે છે ને. યસ, સુગંધથી જ એમ થાય કે બહુ જ સરસ બનશે. હવે આ મિશ્રણને આપણે બ્લેન્ડ કરી લઈએ. થોડું પાણી લઈને ક્લીન કરી લઈશું. હવે આ જે મિશ્રણ છે એને આપણે ગાળી લઈશું. હા, આને ગાળવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે અંદર જે પણ મસાલા એડ કર્યા છે ને એની ફ્લેવર બેસી જશે. અને આ જો ગાળશું નહીં ને તો ટમેટાની જે છોત હશે એ અને ઓરેગાનો છે કે એ ચાવવામાં આવશે ને તો સરસ નહીં લાગે. એટલે વઘારમાં ઉમેર્યું હતું એ આપણે જ્યારે કુક કરશું ત્યારે પણ ઉપરથી મસાલા એડ તો કરવાના છે, પણ એની આખી ફ્લેવર અલગ હશે અને આ જે છે એની ફ્લેવર અલગ આવશે. જો આ રીતે એનો કલર તું જોઈ શકે છે અને એની થિકનેસ પણ તું જોઈ શકે છે કે એકદમ સરસ અત્યારે પણ ઘટ છે. હવે આ મિશ્રણને થોડું ઉકાળી લઈશું. એક મસ્ત ફ્લેવર અત્યારે જ આવતી થઈ ગઈ છે. આપણે ઘણી વાર એવું થાય કે કિડ્સ છે કે ટીનેજર્સ છે એ લોકોને સૂપ જરાય પસંદ નથી આવતા અને એમાં હેલ્ધી સૂપ તો જરાય નથી ગમતા હોતા, પણ જો તમે આવું કઈ સૂપ બનાવીને પીવડાવશો ને તો બહુ જ સરસ લાગશે. અને ખબર પણ નહીં પડે આની અંદર અમે દૂધી તો એડ કરી છે, એના સિવાય તમે કોબી પણ એડ કરી શકો છો.
અને ટમેટા કોબી દૂધી એટલે મિક્સ વેજીટેબલ જેવું જ થઈ ગયું, પણ એનો બેઝ આપણે ટમેટાનો લીધો છે અને ફ્લેવર મેક્સિકન આપી છે એટલે ખ્યાલ નહીં આવે. પણ જો તમે મિક્સ વેજીટેબલ સૂપના નામે જો એમને પીવડાવશો ને તો નહીં પીવે. હવે એની અંદર મકાઈના દાણા ઉમેરી લઈશું, એ જ્યારે ખાવામાં આવશે ને ત્યારે બહુ સરસ લાગશે. તમને ગમે એટલા ઉમેરી શકો છો. અત્યારે મેં લગભગ બે થી ત્રણ મોટી ચમચી જેટલા લીધેલા. એની સાથે એક ચમચી ખાંડ લઈશું. ગળ્યો નથી બનાવવાનો, પણ ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે બે ચમચી કેચપ ઉમેરી લઈશું. 5 ચમચી જેટલો ઓરેગાનો લઈશું. 5 ચમચી ચીલી ફ્લેક્સ લઈશું. આ બંનેની એક અલગ જ તમને સરસ ફ્લેવર મળશે ઉપરથી એડ કરવાથી. આપણે ઘણીવાર પિઝા ઉપર પણ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરતા હોઈએ છીએ, એટલે જ્યારે તમે સૂપ પીશો ને ત્યારે એની બહુ જ સરસ ફ્લેવર મળે છે. ચપટી મરી પાવડર ઉમેરી લઈશું. અને આમ જોવા જઈએ તો કેવું કે એમાં આપણે ઈચ્છીએ શાકભાજીનો ઉપયોગ કરી શકીએ. સોરી, ખાલી શાકનો, ભાજી તો આમાં નહીં સારી લાગે, પણ જે પણ શાક આપણને ભાવતા હોય ને એ બધા જ આપણે કેવું બાફતી વખતે એડ કરી શકીએ. ઓફકોર્સ જે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતા હોય એવા જ, તો શાકના જે ન્યુટ્રિશન્સ છે એ પણ આપણને મળી જાય. અને એની સાથે સાથે જે એવું હોય છે ને કે બધા શાક બાળકો નથી ખાતા હોતા, તો એના અમુક જે વિટામિન્સ હોય, એના મિનરલ્સ હોય, એ કેવું બાળકો સુધી ક્યારે પહોંચતા જ નથી હોતા. અને સમય જતા કેવું કે કંઈક ઉણપ આવતી રહેતી હોય છે, તો આવી રીતના બાફવામાં નાખી દઈએ તો બાળકોને ખ્યાલ પણ ના આવે અને જે એના ન્યુટ્રિશન જોઈતા હોય એ મળી પણ જાય. સૂપ રેડી થઈ ગયો છે, ફ્લેમ ઓફ કરી દઈશું, સર્વ કરી લઈએ. હા, થોડી ચીઝ છીણી લઈશું. નાચોઝના ટુકડા મૂકી દઈશું. આની ક્રિસ્પીનેસ બહુ સરસ લાગે છે. હા, જ્યારે આપણે એકલો સૂપ પીએ એની સાથે કેવું થાય કે કઈ ક્રંચ આપણને જોઈતો હોય અને ક્રંચ એકચ્યુઅલી બહુ જ સરસ લાગે. હા, બહુ જ સરસ લાગતો હોય છે. ટમેટો સૂપ હોય એટલે કેવું કે ક્રુટોન્સ તો હોય હોય હોય. થોડા મકાઈના દાણા, ચીલી ફ્લેક્સ. સૂપ તૈયાર છે, એને સર્વ કરી લઈએ. યસ, મને ખબર છે તને એક્સ્ટ્રા નાચોસ જોઈશે એટલે હું રાખું છું. કેટલું ધ્યાન રાખશો મારું, મારી આદતો બગાડો ખબર. ગરમા ગરમ મેક્સિકન સૂપ, નાચોસ અને વરસતો વરસાદ અને તારી કંપની. હા, પછી બીજું શું જોઈએ. યસ, તો સરસ મજાનો એક મેક્સિકન સૂપ બની ગયો છે. અને એની અંદર જે આપણે નાચોસ એડ કર્યા ને એ નાચોસ જ્યારે સહેજ સોફ્ટ થાય ને, સોફ્ટ થાય છતાં એનો એક ક્રંચ અંદર રહે છે, બહુ જ સરસ લાગે છે. ચોક્કસથી ઘરે બનાવજો. જૈન મેક્સિકન સૂપ બનાવવા માટે જોઈશે તેલ 1 ચમચી, ઓરેગાનો 1/2 ચમચી, તજ 1 ટુકડો, સુકા લાલ મરચા 2 નંગ, ટામેટા 250 ગ્રામ, કેપ્સિકમ 1 નંગ, દૂધી 30-40 ગ્રામ, ચીલી ફ્લેક્સ ચપટી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, મકાઈના દાણા 2-3 મોટી ચમચી, ખાંડ 1 ચમચી, ટોમેટો કેચઅપ 2 ચમચી, મરી પાવડર ચપટી. ગાર્નિશિંગ માટે જોઈશે ચીઝ, નાચોસ, મકાઈના દાણા અને ચીલી ફ્લેક્સ. સર્વ કરવા માટે જોઈશે નાચોસ. જૈન મેક્સિકન સૂપ બનાવવાની રીત. સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ કરી તેમાં ઓરેગાનો, તજ, સૂકા લાલ મરચા, ટામેટા, કેપ્સિકમ અને દૂધી ઉમેરી તેને સાતળી લો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, પાણી અને મીઠું ઉમેરી તેને ઢાંકીને 2-3 સિટી વગાડી લો. કુકર ઠંડુ થઈ જાય એટલે ખોલી હેન્ડ બ્લેન્ડર ફેરવી તેને ગળણી વડે કાઢી લો. હવે આ મિશ્રણને સોસ પેનમાં લઈ તેને થોડી વાર માટે ઉકળવા દો. પછી એમાં મકાઈના દાણા, ખાંડ, ટોમેટો કેચઅપ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી સૂપ તૈયાર કરી લો. સૂપ તૈયાર થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ ચીઝ, નાચોસ, મકાઈના દાણા અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી નાચોસની સાથે સર્વ કરો. તો તૈયાર છે જૈન મેક્સિકન સૂપ. હવે જે વાનગી બનવાની છે ને આ રસોડિયા, એમાં આપણે ઉપયોગ કરવાના છે પિત્તાંબરી રૂચિયાના ગુડ પાવડરનો, કારણ કે ખાંડ કરતાં ગોળ સારો, આરોગ્યથી ભરપૂર. તો સુરભીબેન, પિત્તાંબરી રૂચિયાના ગુડ પાવડરનો ઉપયોગ કરીને તમે આજે આ રસોડી કઈ વાનગી બનાવશો? બધાની ફેવરિટ ને મોસ્ટ પોપ્યુલર કહેવાય ને એવી ગુજરાતી વાનગી સુખડી બનાવીશ.
પ્રોબ્લેમ એ થતો હોય છે કે સુખડી સરખી નથી થતી, કારણ કે ઘણી વખત ચબળ થઈ જતી હોય છે, ઘણી વખત સુપર સોફ્ટ થઈ જાય તો કેવું કે ભાંગી જાય, બુકો બુકો થઈ જાય, પીસના રહે. કારણ કે સુખડી બધાના ઘરમાં બનતી હોય, પણ કેવું થાય કે જે લોકો નવા શીખી રહ્યા છે ને એ લોકો મેક્સિમમ પ્રોબ્લેમ ફેસ કરતા જ હોય છે. ઇવન તું નવા શીખી રહ્યા છે તો ખરા, પણ જે રેગ્યુલર બનાવતા હોય ને એમાં એવું થાય કે ઘણી વાર આમ જરાક પણ જો ચૂક રહી ગઈ ને તો સુખડી નું ટેક્સચર ચેન્જ થઈ જતું હોય છે. એટલે સુખડી બનાવવી બહુ જ ઈઝી છે. ઘી, ગોળ અને ઘઉંનો લોટ આ ત્રણ જ વસ્તુની જરૂર પડતી હોય છે અને એકદમ ક્વિક તૈયાર થઈ જાય છે. પણ ટ્રિકી છે, ક્યાંક એક પોઈન્ટ ઉપર જો તમે આગળ પાછા થયા તો એનું આખું ટેક્સચર ચેન્જ થઈ જતું હોય છે. બસ એ જ આગા પાછા અમે ન થઈ જઈએ એનું તમારે ધ્યાન રાખવાનું. તો શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલા આપણે ઘી ગરમ કરી લઈશું. સુખડી માટે જ્યારે આપણે માપની વાત કરીએ ત્યારે ઘી, લોટ અને ગોળ એ ત્રણેયનું મેઝરમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ. એક કપ આપણે જ્યારે લોટ લેતા હોઈએ, ઘઉંનો લોટ લેતા હોઈએ, એનાથી અડધું ઘી લેવાનું છે. અને એક કપ આપણે લોટ લઈએ તો પોણો કપ આપણે ગોળ લેવાનું છે. હવે જ્યારે ગોળની વાત આવે ને ત્યારે આપણે એવું થાય કે ગોળનું મેઝરમેન્ટ કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે, કારણ કે આખી ભીલી આપણે લાવ્યા હોઈએ અને એને તોડીને મોટા ગાંગડા જ નીકળે અને પછી એને સુધારવું પડે અથવા તો છીણવું પડે, અને એ સૌથી કંટાળાજનક કામ. ખરેખર એવું જ થતું હોય છે ઘણી વખત, એવું થાય કે ગોળ એકદમ કઠણ આવી ગયો હોય ને તો આપણે એને સમારી પણ નથી શકતા અને છીણવામાં પણ બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે. સાચી વાત છે. અને એટલે જ જ્યારે છે ને પિતાંબરી રૂચિયાના ગુડ પાવડરનો આપણે ઉપયોગ કરીએ ને તો એ પાવડર ફોર્મમાં હોય છે, એટલે એનું જે મેઝરમેન્ટ કરવાનું હોય ને એ પણ એકદમ ઈઝી પડતું હોય. એટલે ગૃહિણીઓ માટે છે ને બહુ જ ઈઝી થઈ જાય જ્યારે કોઈ પણ મીઠાઈ કે કોઈ પણ વાનગી બનાવતા હોય ત્યારે ગોળનું મેઝરમેન્ટ કરવાનું. જ્યારે ગોળ આમ કેવું થાય કે ઘણી વખત કડક આવી જતો હોય તો આપણે હાથેથી સમારી પણ નથી શકતા અને છીણી પણ નથી શકતા. બહુ સાચી વાત છે. પણ એની સામે જ્યારે પિતાંબરી રૂચિયાના ગુડ પાવડરનો ઉપયોગ કરીએ તો માપવું એકદમ સરળ પર થઈ જાય છે. પેલી ભીલી તોડવાની કોઈ માથાકૂટ નથી થતી અને એક્ઝેક્ટ પરફેક્ટ મેઝરમેન્ટ આપણે લઈ શકીએ છીએ. સાચી વાત છે. પાવડર સ્વરૂપમાં હોવાથી એ વાનગી પણ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય. હવે આપણે ઘી લઈશું. અત્યારે આપણે દેશી ઘી લીધેલું છે. ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે લોટ ઉમેરી લઈશું. ઘઉંનો લોટ લીધેલો છે. ઘઉંનો રોટલીનો લીસો જે લોટ આવે ને એ જ લીધેલો છે, કરકરો લોટ નથી લીધેલો. ઓકે, એવું કરી શકીએ આપણે કે જે લોટનું માપ લીધું છે એમાં બે એક ચમચી આપણે જે ભાખરીનો લોટ હોય જાડો એ ઉમેરી શકીએ? હા, તમને જો ગમતું હોય તો ઉમેરી શકો છો ચોક્કસ. જો હજી આપણે થોડા પ્રમાણમાં ઘી ઉમેરવું પડશે. પહેલેથી જ બહુ વધારે પ્રમાણમાં ઘી નથી ઉમેરી લેવાનું. ઘણી વખત લોટ ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે કે કેટલું ઘી એબ્સોર્બ કરે છે. પહેલેથી આપણે ઘણી વાર ઘી વધારે ઉમેરી લઈએ ને તો પછી એવું થાય કે તે કહ્યું એ પ્રમાણે કે ઘણા વખત લોટ જે છે એ ઘી વધારે પીએ છે અને ઘણી વખત ઓછું પીએ છે અને એના કારણે પછી ઘી જયારે સુખડી બને ત્યારે બહાર નીકળે છે અને એ પણ નથી ગમતું હતું. જો હવે છે એ પરફેક્ટ છે ઘી, આનાથી વધારે પણ ન હોવું જોઈએ. આનાથી વધારે હશે ને તો પણ થોડી વાર પછી છે ને જયારે લોટ શેકાશે ને ત્યારે ઘી એની અંદરથી છૂટું પડશે, લોટ ફૂલશે અને લાઈટ થઈ જશે. હવે આપણે લોટ ને ગુલાબી રંગનો થાય ને ત્યાં સુધી શેકવાનું છે અને ફાસ્ટ ફ્લેમ પર નથી શેકવાનું, મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે. ફાસ્ટ ફ્લેમ પર તમે શેકશો ને તો ઝડપથી લોટ શેકાઈ જશે અને એવું થશે કે જયારે શેકતાશો ને ત્યારે નીચે વધારે લાલ થઈ જશે અને ઉપરથી થોડુંક કાચું રહી જશે અને એના કારણે પણ સુખડી સરસ નથી બનતી હોતી. અને મીડિયમ ફ્લેમ પર શેકશો એટલે એક ધારો બધો જ લોટ એક સરખો શેકાશે. સુખડી સારી ન બનવાનું કારણ શું? કદાચ ક્યારેક એવું પણ હોય શકે કે જે લોટ આપણે લઈએ છીએ એની ક્વોલિટી કદાચ ક્યારેક સારી ન હોય કે એના કારણે? ના ના, એવું નહીં, જે શેકવામાં જ છે. હા, કારણ કે લોટ ઉપર આપણે એવું કહીએ કે મારી લોટના કારણે સુખડી બરાબર નથી થઈ તો એ વાત બરાબર નથી. બહુ જૂનો લોટ હોય કે એવું કઈ હોય તો એવું કઈ નહીં. ના, જો તમે એક તો જ્યારે સુખડી બનાવતા હો ને ત્યારે 3-4 વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે એક તો લોટ છે એ સરસ રીતે શેકાવું જોઈએ, ઘીનું પ્રમાણ પ્રોપર હોવું જોઈએ અને એની સાથે સાથે તમે જ્યારે એની અંદર ગોળ એડ કરો ત્યારે ગોળ એડ કરો ને એ પહેલા જ ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી ગોળ એડ કરવાનો છે. અને ગોળ જ્યારે પણ એડ કરીને પછી એને બહુ વધારે પ્રમાણમાં હલાવવાનું નથી. જો તમે બહુ વધારે હલાવશો ને તો શું થશે કે ગોળ જે છે એની એનો પાયો તૈયાર થઈ જશે અને એ પાયો તૈયાર થશે ને એટલે જે સુખડી છે એ વધારે ચવળ બની જશે, એકદમ કડક થઈ જશે. અને તમે જ્યારે લોટને પણ એકદમ વધારે શેકશો અને પછી એની અંદર તમે ગોળ ઉમેરશો તો એ સુખડી વધારે ચવળ બની જવાની છે અને ઘણીવાર કાચી રહી જતી હોય છે. આમ પેલું કહેવાય કે આમ
કડક થઈ જાય, આમ પીસ સરસ પડે પણ ખાવામાં જે સોફ્ટનેસ હોય ને એ ના આવે. તો એનું કારણ એ છે કે જ્યારે તમે ગોળ ઉમેરો ને પછી તમે એને એમનેમ ઘણી બધી વખત રહેવા દો. આપણે એવું થાય કે ના હલાવવાનું નથી, એટલે આમ હલાવવાનું નહીં આપણે, પણ એકદમ ધીમેથી એને આવી રીતે કરીને જસ્ટ મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય. અને વધારે વાર કડાઈમાં નથી રહેવા દેવું, વધારે વાર કડાઈમાં રહેશે ને તો પણ એનો ટેસ્ટ સરસ નહીં આવે. એટલે નાની નાની વાત છે, પણ જો આવી બે ત્રણ વાતનું તમે ધ્યાન રાખશો ને તો સરસ બનશે. ઘણા લોકો આની અંદર જ્યારે શેકાઈ જાય ને ત્યારે એની અંદર 1-2 ચમચી દૂધ ઉમેરતા હોય છે. તો દૂધ ઉમેરવાના કારણે શું થાય કે તમારું કદાચ વધારે શેકાયું હોય કે વધારે કડક થઈ જતી હોય તો એને એક સોફ્ટનેસ મળી જાય. એટલે જ્યારે કોઈ નવા નવા શીખતા હોય ને એવું થાય કે આ બગડી જશે તો જ્યારે શેકાઈ જાય ને ત્યારે એની અંદર તમે 2 ચમચી દૂધ ઉમેરી દો ને તો બેલેન્સ થઈ જશે. અને બીજો એક મેઇન સવાલ એ જ થતો હોય કે આ પરફેક્ટ શેકાયું છે કે નથી શેકાયું, એ કેવી રીતે આઈડિયા આવે? જો પહેલા તો સુગંધ આવવાની શરૂઆત થશે, સુગંધ આવ્યા પછી એનો કલર ચેન્જ થશે, અને કલર ચેન્જ થશે એની સાથે જે મિશ્રણ છે ને લાઇટ થઈ જશે. અત્યારે પણ તું જોઈ શકે છે કે જે આપણે જ્યારે એડ કર્યું ત્યારે ઘી હતું અને અત્યારે જે ઘી હતું અત્યારે કેટલું લસલસતું ફરે છે, અને ધીમે ધીમે જેમ જેમ શેકાશે ને એમ વધારે લસલસતું દેખાશે તમને, અને ત્યારે અને ફૂલવા લાગશે, લોટ ફૂલવા લાગશે, ત્યારે સમજી જવાનું છે કે હવે લોટ સરસ શેકાઈ ગયો છે. લોટ ફૂલ એટલે કેવું કે આપણે જે હલાવતા હોઈએ ને પણ એકદમ હળવું લાઇટ થઈ જાય એકદમ, એટલે ખ્યાલ આવી જાય તમને કે હવે શેકાવાની, અત્યારે પણ લાઇટ થઈ ગયું છે એટલે શેકાવાની શરૂઆત થઈ ગઈ છે. જેમ અત્યારે આ રસોડે તમને સુખડીની રેસિપી તો મળી જ રહી છે, પણ એની સાથે સાથે અલગ અલગ ટિપ્સ અને ટ્રિક્સ પણ મળી રહી છે. આવી જ રીતે ઘણું બધું તમારા સુધી પહોંચતું જ રહેશે. હવે આમાં આપણે પીતાંબળી રૂચિયાના ગુર પાવડર ઉમેરવાનો છે, તો એનું આપણે મેઝરમેન્ટ કરી લઈએ. હા, પોણો કપ લઈશું. જો હવે લોટ છે ને એ સરસ શેકાઈ રહ્યો છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, અને એનું ટેક્સચર પણ તને દેખાય છે ને, હું આમ હલાવું છું ત્યારે અલગ દેખાય છે, અને લોટ પણ એકદમ લસલસતું છે. હવે જો તમે વધારે ઘી એડ કર્યું હશે ને તો અત્યારે આ ઘી બધું અહીંયા બારે પણ તમને દેખાતું હશે, અને આ એકદમ પરફેક્ટ ઘી છે. પીતાંબરી રૂચિયાના ગુડ પાવડર જે છે ને એ વાનગીને ફક્ત મીઠી જ નહીં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ બનાવે છે. યસ, હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને એની અંદર આપણે પીતાંબરી રૂચિયાના ગુડ પાવડર ઉમેરી લઈશું. હવે હળવેથી મિક્સ કરવાનું છે. ગોળ છે ને ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, અને ખાંડ કરતા ગોળમાં કુદરતી રીતે વધારે ખનીજો રહેલા છે, એટલા માટે જ ગોળ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. યસ, આ ગોળ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. થોડા પ્રમાણમાં એલચી પાવડર ઉમેરી લઈશું. પીતાંબરી રૂચિયાના ગુડ પાવડર જે છે ને એમાં રાસાયણિક કોઈ રંગ કે સ્વાદનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, એના કારણે આ જે ગોળ છે ને એ એકદમ સંપૂર્ણ કુદરતી છે. યસ, હવે આ મિશ્રણને આપણે મોલ્ડમાં લઈ લઈશું. અને એને ફેલાવી લઈશું. પાચક રસના સ્ત્રાવને સરસ રીતે બેલેન્સ કરે છે, અને એના કારણે જ પાચન તંત્ર જે છે આપણું એ એકદમ સ્મૂધ રહે છે, અને કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ તો પણ સરસ પાચન થઈ જતું હોય છે. ગોળના એટલા બધા બેનિફિટ છે, અને એટલા કારણે જ ખાંડ કરતા ગોળ વધારે બેનિફિટ વાળું છે અને વધારે હેલ્ધી પણ છે. યસ, એટલે જ ગોળ છે ને ખાંડનો ઉત્તમ વિકલ્પ છે. યસ, હવે આના ઉપર થોડા પ્રમાણમાં આપણે એલચી પાવડર છાંટી લઈશું. જો તું જોઈ શકે છે કે તને અહીંયા એવું લાગતું હતું કે આ મિશ્રણ એકદમ ડ્રાય લાગે છે, બરાબર ને, પણ અત્યારે તું જોઈ શકે છે કે ઉપર પણ ઘી આવી ગયું છે. અને હવે ઉપરથી આપણે થોડો ઇલાયચી પાવડર છાંટી લઈશું, એની સાથે બદામ પિસ્તાની કતરણ પણ છાંટી લઈશું. તમને જો અંદર ઉમેરવું હોય તો અંદર પણ ઉમેરી શકો છો બદામ પિસ્તા, અને આ રીતે ઉપર પણ છાંટી લેવાના છે. હવે તો એમ પણ છે ને તહેવારોની શરૂઆત થવાની છે, એટલે તહેવારોમાં આપણે અલગ અલગ જે જાત જાતની વાનગીઓ બનાવતા હોઈએ છીએ ને એ વાનગીમાં પીતાંબરી રૂચિયાના ગુડ પાવડરનો ઉપયોગ કરીને તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી રહેશે. બહુ જ સાચી વાત છે, કારણ કે આપણે જ્યારે પણ કોઈ મીઠાઈ બનાવીએ ને ત્યારે ઓપ્શન જ શોધતા હોય છે કે ખાંડની જગ્યાએ રિપ્લેસ કરીએ અને સરસ વાનગી બની શકે, હેલ્ધી બનાવીએ. તો અત્યારે જે આપણે પીતાંબરી રૂચિયાના ગુડ પાવડરનો ઉપયોગ કરીએ છીએ એના કારણે વાનગી સ્વાદિષ્ટ તો બનશે જ, અને આમ લુકમાં પણ સરસ લાગે છે. અત્યારે પણ જો તું સુખડી કેટલી સરસ દેખાઈ રહી છે, એક્ચ્યુઅલી
સુખડી સરસ સેટ થઈ ગઈ છે, કટ કરી લઈશું. સુખડીને છે ને તરત જ કટ કરી લેવાની છે, એટલે કે જયારે આપણે પાથરીએ ને એટલે તરત કટ કરી લેવાની છે, અને પછી એને લગભગ 10-15 મિનિટ રેસ્ટ આપવાનું છે, અને ઠંડી પડે ને પછી એના પીસ બારે કાઢી લેવાના છે. તમે ગરમ ગરમ માં જો પીસ બારે કાઢશો ને તો તૂટી જવાનો ભય લાગે છે. જોકે સુખડી ગરમા ગરમ ખાવાની મજા આવે, એટલે ભલે ને તૂટેલા પીસ હોય ને તો પણ ગરમા ગરમ સુખડી ખાવાની મજા જ કઈ અલગ છે. પીસ પાડી લઈશું. જો આ પીસ પાડતા પણ એની સોફ્ટનેસ ખબર પડી જાય છે કે એકદમ સરસ સોફ્ટ છે, ભૂકો પણ નથી થઈ જતી અને એની સાથે સાથે સોફ્ટનેસ પણ સરસ છે. સુખડીના પીસ પાડી લીધા છે, હવે એને 10-15 મિનિટ માટે ઠંડી થવા દઈશું અને પછી એને સર્વ કરી લઈશું. ઓકે, ગરમા ગરમ સુખડીને સર્વ કરી લઈએ. પીતાંબરી રૂચિયાના ગુડ પાવડરનો ઉપયોગ કરીને મસ્ત મજાની સુખડી તૈયાર થઈ ગઈ છે. તો સરસ મજાની સુખડી આ રસોડે બની ગઈ છે. સરસ સુગંધ હજી પણ આવી રહી છે આ રસોડે. તમારે પણ જો તમારા રસોડામાં આ જ સુગંધ જોઈતી હોય અને સરસ મજાની સુખડીની લિજ્જત માણવી હોય ને તો ઘરે બનાવજો. સુખડી બનાવવા માટે જોઈશે ઘી 1/2 કપ, ઘઉંનો લોટ 1 કપ, પીતાંબરી રૂચિયાના ગુડ પાવડર 1/4 કપ, ઇલાયચીનો પાવડર 5 ચમચી, ગાર્નિશિંગ માટે જોઈશે ઇલાયચીનો પાવડર અને બદામ પિસ્તાની કતરણ. સુખડી બનાવવાની રીત. સુખડી બનાવવા માટે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ ઉમેરી તેને શેકી લો. લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં પીતાંબરી રૂચિયાના ગુડ પાવડર ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે માં ઇલાયચીનો પાવડર ઉમેરી મિક્સ કરી આ મિશ્રણને મોલ્ડમાં લઈ લો. હવે મિશ્રણને પાથરી તેની ઉપર ઇલાયચીનો પાવડર અને બદામ પિસ્તાની કતરણ ભભરાવી તેના કાપા પાડી લો. હવે સુખડી થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે સુખડી. તો હવે સમય થઈ ગયો છે તમારામાંથી જ આવેલા એક દર્શકને મળવાનો, જેમનું નામ છે પલક. આવો મળી લઈએ. હાય પલક. હાય હેલી, કેમ છો? બસ એકદમ ફાઇન, તમે કેમ છો? હું પણ એકદમ મજામાં. મને એમ કહો કે આ નવું રસોડું કેવું લાગ્યું તમને? ખૂબ જ સરસ છે, ઇટ્સ સો કલરફુલ, બહુ જ સરસ છે. અહીં રસોઈ કરવાની મજા આવશે ને આજે? શ્યોર. તમને આમ રસોઈ બનાવી કેટલી? આ રીતે રેડી થશે. ઓકે, તો હેલી આપણા ચીલા ઉતરીને રેડી છે. હવે આપણે એસેમ્બલ કરીશું ટીકી અને ચીલાને. હા, આપણે એના માટે મેયોનેઝ લીધો છે, પણ આપણે વાત થઈ પ્રમાણે લસણની ચટણી જો ભાવતી હોય તો એ પણ લઈ શકાય, અને કેચઅપ નાખવું હોય તો કેચઅપ બી આપણે લઈ શકીએ છીએ. ને આવી રીતે પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું મેયોનેઝને. એટલે કોઈ એક સ્પ્રેડ તો આપણે જોઈશે જ, જોઈશે જ. કદાચ મેયોનીઝ ના લઈએ તો દહીંનો મસ્કો છે એની અંદર કેચઅપ એડ કરીને, એ બી સારો આઈડિયા છે, એ પણ લઈ શકીએ છીએ. દહીંના મસ્કાની અંદર છે ને આપણે થોડું ચીઝ સ્પ્રેડ ઉમેરીને પણ લગાવી શકીએ, એ પણ સરસ લાગે, એ પણ બહુ મસ્ત લાગે. કારણ કે કઈ જો આપણે વચ્ચે નહીં લગાવીએ ને તો એકદમ ડ્રાય ડ્રાય લાગશે આપણને. એક્ઝેક્ટલી. આ રીતે આપણે મેયોનીઝ સ્પ્રેડ કરી દીધું છે. ગ્રીન અનિયન લીધી છે, એ પણ આની સાથે બહુ જ સરસ લાગે છે. આની જગ્યાએ તમે સૂકી ડુંગળી પણ નાખી શકો છો. ભરપૂર એકદમ ગ્રીન બનાવીશું. અને આપણે જે ટીકી બની ગઈ છે એ ટીકી મૂકી દઈશું પ્રોપર વચ્ચે મૂકી, અને એક આવી રીતે રોલ કરી દઈશું. ઓકે, અત્યારે ખાલી એક જ ટીકી મૂકી રહ્યા છે? એક જ ટીકી મૂકી રહ્યા છે, ઇનફ થઈ જશે. અચ્છા, બહુ મોટા પુડલા હોય ચીલા હોય તો તમે 2 ટીકી બી મૂકી શકો છો, પણ એક બાઇટિંગ સાઇઝ જે છે એ 1 ટીકીથી ઇનફ થઈ જશે. અચ્છા, એટલે હવે આપણે રોલને સર્વિંગ ડિશમાં લઈ લઈએ. હા, હેલી આપણા ફલાફલ રોલ્સ રેડી છે, ડિલિશિયસ ને હેલ્ધી. હા, તો સરસ મજાની એક ક્રિએટિવ રેસિપી ફલાફલ રોલ્સ આ રસોડે બની ગયા છે. હવે આ જ રોલ્સ તમારા ઘરે પણ બની શકે છે. જો તમે રસોડામાં જાઓ અને આ રેસિપી લખીને પછી ટ્રાય કરો તો લખી લો. ફલાફલ રોલ્સ બનાવવા માટે જોઈશે ચીલાનું ખીરું તૈયાર કરવા માટે જોઈશે પલાળેલી મગની ફૂતરાવાળી દાળ 1/2 કપ, લીલા મરચાં 2 નંગ, લસણ 5 કળી,
આદુ એક ટુકડો, શેકેલા જીરાનો પાવડર એક ચમચી, પાલક પા કપ, કોથમીર 50 ગ્રામ, પાણી જરૂર મુજબ, ચણાનો લોટ 1/2 કપ, મીઠું સ્વાદ અનુસાર. ફલાફલ ટિક્કી બનાવવા માટે જોઈશે ડુંગળી 2 નંગ, લસણ 5 કળી, આદુ 1 ટુકડો, તલ 2 ચમચી, ઓલિવ ઓઇલ 1 મોટી ચમચી, કોથમીર 100 ગ્રામ, લીલા મરચા 2 નંગ, શેકેલા જીરાનો પાવડર 1/2 ચમચી, પલાળીને બાફેલા કાબુલી ચણા 1 બાઉલ, તાજી બ્રેડનો ભૂકો 4-5 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ચણાનો લોટ 1/2 વાટકી. અન્ય સામગ્રીમાં જોઈશે ફ્રેશ બ્રેડ ક્રમ્સ રગડોળવા માટે, તેલ તળવા માટે. એસેમ્બલ કરવા માટે જોઈશે મેયોનીઝ અને લીલી ડુંગળી. સર્વ કરવા માટે જોઈશે કેચઅપ. ફલાફલ રોલ્સ બનાવવાની રીત. સૌ પ્રથમ ચિલ્લાનું મિક્સર બનાવવા માટે એક મિક્સર જારમાં પલાળેલી મગની ફોતરાવાળી દાળ લઈ લીલા મરચાં, લસણ, આદુ, શેકેલા જીરાનો પાવડર, પાલક, કોથમીર અને પાણી ઉમેરી તેને ક્રશ કરી એક બાઉલમાં લઈ લો. પછી એમાં ચણાનો લોટ ઉમેરી મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે આ ખીરાને 10 મિનિટ માટે રેસ્ટ આપો. ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે એક મિક્સર જારમાં ડુંગળી, લસણ, આદુ, તલ, ઓલિવ ઓઇલ, કોથમીર, લીલા મરચાં અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી ક્રશ કરી એક પેસ્ટ તૈયાર કરી લો. હવે બાઉલમાં બાફેલા કાબુલી ચણા લઈ તેને મેશ કરી તૈયાર કરેલી પેસ્ટ એમાં ઉમેરી ફ્રેશ બ્રેડ ક્રમ્સ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાંથી ટિક્કી વાળી તેને તાજી બ્રેડના ભૂકામાં રગડોળી તેને ગરમ તેલમાં તળી લો. હવે રેસ્ટ આપેલું ખીરું લઈ તેને થોડું ફીણી તવા ઉપર તેલ લઈ એમાંથી ચિલ્લા ઉતારી લો. ફરીથી થોડું તેલ લઈ ચિલ્લાને બંને બાજુ થવા દો. ચિલ્લા થઈ જાય એટલે સૌથી પહેલા એની ઉપર મેયોનીઝ લગાવી લીલી ડુંગળી લઈ તૈયાર કરેલ ફલાફલની ટિક્કી મૂકી તેને રોલ વાળી લો. હવે રોલ્સને સર્વિંગ પ્લેટમાં કેચઅપની સાથે સર્વ કરો. તો તૈયાર છે ફલાફલ રોલ્સ. આજકાલ સોશિયલ મીડિયા ઉપર છે ને બધે જ કોરિયન હેર ટિપ્સ, કોરિયન સ્કિન ગ્લોઇંગ ટિપ્સ બધે બહુ જ ચાલી રહી છે. પણ એમાં છે ને મોસ્ટલી બધામાં ચોખાના લોટનો ઉપયોગ થતો જ હોય છે. પણ આ વેધરમાં જો તમારે ચોખાના લોટનો ઉપયોગ ન કરવો હોય તો એ સિવાય પણ હું તમને એક નાઇટ ક્રીમ કહેવાની છું કે જે લગાવવાથી ઓવરનાઇટ છે ને તમારી સ્કિનમાં થોડો થોડો તમને ફરક લાગવા મળશે અને એકદમ ગ્લોઇંગ થઈ જશે. એના માટે 1 ચમચી એલોવેરા જેલ લેવાનું છે અને બને ને ત્યાં સુધી ફ્રેશ એલોવેરા લેશો ને તો વધારે સારું રિઝલ્ટ મળશે. 1 ચમચી એલોવેરા જેલ લો, એમાં કોફી ઉમેરો, સહેજ ચપટી હળદર, રોઝ વોટર ઉમેરો અને બધું એકદમ સરસ મિક્સ કરી દો. આને જ પછી તમારે આખા મોઢા ઉપર લગાવીને રહેવા દેવાનું છે. આખી રાત રહેવા દેશો તો કંઈ જ વાંધો નહીં આવે. અને નેક્સ્ટ ડે મોર્નિંગ તમારે આપણે જે નોર્મલ ફેસ વોશથીને ધોતા હોય એવી રીતના ધોઈ નાખવાનું છે. તો તમને ફર્સ્ટ યુઝથી જ સહેજ સહેજ ફરક દેખાશે અને જ્યારે તમે આમ મહિનો કે 2 મહિના કરશો ને તમારી સ્કિન એકદમ ગ્લો કરવા માંડશે. તમારે કોઈ મેકઅપની જરૂર નહીં પડે, કોઈ સિરમની જરૂર નહીં પડે. તો આ ટીપ ચોક્કસથી ટ્રાય કરજો અને એની સાથે સાથે જે બધી વાનગીઓ આ રસોડે બને છે એ પણ તમારા રસોડે બનવી જોઈએ હા. અને પછી તમારા ફેમિલી મેમ્બર્સને કેટલી ભાવે છે, તમે એ વાનગી કેટલી વાર હવે બનાવવાના છો એ બધું જ અમને જણાવજો આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સ ગુજરાતી.com.